गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण चार विषय कहो, तेमा पानु नंबर 152 वाचित। टमेटाने शू थयु त्यारे तमने मजा पड़ी, टमेटाने शू थयु त्यारे तमने दुख थयु, ते तमारे लखवानुं छे। तमे फ्रीज जोयु क्या? फ्रीज में कई वस्तु होय छे पण तमारे लखवानुं छे। फ्रीज वगर शाकभाजी दही दूध केवी रीते साचवी शकाय? फ्रीज वगर तो दही दूध शाकभाजी केवी रीते साचवी शकाय? फ्रीज में रहेला शाकभाजी फल शू वातो करता हशे ए पण तमारे लखवानुं छे। तमने फ्रीज बनवू गमे के फ्रीज में रहेली वस्तु बनवू गमे केम ए पण तमारे लखवानुं छे। के तमने फ्रीज बनवू गमे छे के पछी फ्रीज में रहेली वस्तु बनवू गमे? फ्रीजमांथी बहार निकळीने टमेटू मन में शू बोल्यू हशे? हवे पछी तमे कोईने टमेटू कापता जुओ त्यारे तमने शू थाय ए पण तमारे लखवानुं छे। त्यारबाद जवाब तो तमने आवडशे ज, लखी लो। जवाब तमने आवडशे लखी लो। तेमां सवाल छे पहेलो, तमे ताए बंडी केम मांगी? तमे ताने फ्रीजमां ठंडी लागती हती तेथी बंडी मांगी। तमे ताने फ्रीजमां ठंडी लागती हती, तमे ताने ठंडी लागी त्यारे तेने शू याद आव्युं? तमे त्याने ठंडी लागी त्यारे तेने डाळ पर अड़को डड़को रमता हता ते अने सवारनो मीठो तड़को याद आव्यो। ત્રીજું, ટમેટું શું જોઈને ખુશ થઈ ગયું? ટમેટું બારીમાંથી સૂરજ જોઈને ખુશ થઈ ગયું. ચોથું, ટમેટાને ફ્રીજમાં કોની યાદ આવે છે? ટમેટાને ફ્રીજમાં સવારનો મીઠો તડકો યાદ આવે છે. પાંચમું, ટમેટાએ કોની પાસે મદદ માંગી હતી? ટમેટાએ દૂધી માસી પાસે મદદ માંગી હતી. ત્યાર પછી છઠ્ઠું, ટમેટાને ફ્રીજ ગમે છે કેમ ખબર પડી? ટમેટાને ફ્રીજ ગમતું નથી, ફ્રીજમાં તેને ખૂબ ઠંડી લાગતી હતી. મોરાભાઈએ ટમેટાને ટપલી મારી અને ટમેટું ફ્રીજની બહાર આવી ગયું. તે વખતે ટમેટાએ બારીમાંથી સૂરજ જોયો અને એની ખુશીનો પાર ન રહ્યો. આ ઉપરથી કહી શકાય કે ટમેટાને ફ્રીજ ગમતું નથી. ટમેટું કોને થેન્ક યુ કહેશે? શા માટે? તો ટમેટાને મોરાભાઈએ ટપલી મારી ને તે બહાર આવી શક્યા, તેથી તે પહેલાં તો મોરાભાઈને થેન્ક યુ કહેશે. સડકો પાર કરીને બે કિરણો આવ્યા અને ટમેટાને તડકો પહેરાવ્યો. રસ્તો પાર કરીને બે સૂરજના કિરણો આવ્યા અને ટમેટાને તડકો પહેરાવ્યો, તેથી તે કિરણોને પણ થેન્ક યુ કહેશે. પછી આઠમું, ટમેટું સૂર્યપ્રકાશ તડકો શા માટે ન ઈચ્છે? તડકો ઠંડીથી બચવા ઈચ્છે છે. ઠંડીથી બચવા ઈચ્છે છે. તમારે તમારી ચોપડીમાં લખવાનું છે. ત્યાર પછી કવિતાના શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. કવિતાના શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પહેલું, ખાલી જગ્યાનો દરવાજો વારંવાર ખોલવાથી લાઇટ બિલ વધારે આવે છે. તો શેનો દરવાજો ખોલવાથી આવે વારંવાર લાઇટ બિલ? તો ફ્રીજનો. આમાં તમારે ફ્રીજ લખવાનું છે. ત્યાર પછી સુરતના ખાલી જગ્યા ગરમી આપે છે, તો શું આવશે? કિરણો. ત્યાર પછી સુરતની ખાલી જગ્યા ખૂબ વખણાય છે, તો શું આવશે? ઘારી. ત્યાર પછી મારા મામાના લગ્નમાં ખાલી જગ્યાનો હલવો બનાવ્યો હતો, શેનો હલવો બનાવ્યો હતો? દૂધીનો. પાંચમું, બોરડી જોરથી હલાવી એટલે ટપ ટપ ખાલી જગ્યા દઈને બોર પડ્યા, તો ટપાક દઈને. છઠ્ઠું, ઉનાળામાં ડામરની ખાલી જગ્યા ચાલવું અઘરું છે, ડામરની સડક પર, તો આમાં સડક આવશે. તમારે પણ આવી રીતે જવાબ લખવાના છે. ત્યાર પછી તમે ફ્રીજમાં બિરાજેલા ટમેટા રાજ છો. તમારી વાત ઘરના કોઈ એક સભ્યને કહો. તમે ફ્રીજમાં બિરાજેલા ટમેટા રાજ છો અને તમારી વાત ઘરમાં કોઈ એક સભ્યને કહેવાની છે. તમારે એ ઘરેથી કહેવાની છે. ત્યાર પછી વાંચો, સમજો અને નવી પંક્તિઓ બનાવો. નીચે વાંચવાનું છે, સમજવાનું છે અને નવી પંક્તિઓ બનાવવાની છે. કહે, ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી. ટમેટું કહે, મને ફ્રીજમાં બહુ ઠંડી લાગે છે. વાક્ય ઉલટ સુલટ આપેલું છે, તેના પર વાક્ય સીધું બનાવવાનું છે. દૂધી માસી જત પહેરાવો બંડી. દૂધી માસી જત બંડી પહેરાવો. જોયું, અહીંયા પંક્તિમાં શબ્દોની જગ્યા બદલાવી તો વાક્ય બની ગયું ને. તેથી ઉલટું કરો અને વાક્ય પરથી પંક્તિ બનાવો. આ પંક્તિ કવિતામાંથી શોધો અને સરખામણી કરો. નીચે એવી જ પંક્તિ આપેલી છે, તે આપણે જોઈએ. ત્યાં નાના બે કિરણો સડકો પાર કરીને આવ્યા અને તમે તા રાજા અને કહે તમે તા રાજા મીઠો મીઠો તડકો પહેરો.
तो त्यां नाना बे किरणों आव्या पार करीने सड़को कहे तमे तो राजा पहेरो मीठो मीठो तड़को। आ वाक्यों ने तमे गाई शकाय तेवा बनावी शको। नीचे वाक्य आपेला छे ने आपणे जोईए। मारू नाम धमाचकरी 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 छे। तारू काम तो डायू डायू करवानू छे। तो आ बाजू शू बनशे? धमाचकरी धमाचकरी धमाचकरी। मारू नाम डायू डायू कहेवानू के करवानू ए तारू काम। त्यारबाद कई तरफनी पंक्तिओ गावानी मजा पड़े तेवी छे। शा माटे एवुं केम लागे छे? तमारे घरेथी लखवानू छे। त्यार पछी आ वाक्यने गाई शकाय तेवी पंक्तिओ लखो। पहेलुं वाक्य, टप्पू नामनो एक કાચબો હતો, તેની અતક લપલપ્યા હતી, તે આખો દી પાણીમાં રહીને છપછપ્યા કર્યા કરે। તો આપણે હવે એને પંક્તિમાં ગાઈ શકાય તેવી રીતે લખીએ। ટપ્પુ નામનો એક કાચબો હતો, અતક તેની લપલપ્યા આખો દીએ રહે પાણીમાં, કર્યા કરે પાણીમાં છપછપ્યા। ત્યાર પછી બીજું, તારી લંકા સળગી ગઈ પણ મારી પૂંછડી સાજી જ રહી। તારા તેલ ગાભા અને દિવાસરી બગડી ગયા પણ મારી પૂંછડી સાજી રહી। લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી। તેલ પણ તારું, ગાભા પણ તારા, દિવાસરી પણ તારી બગડી ગઈ, પૂંછડી મારી સાજી રહી। હે જૂતાજીના ડાક્ટર, જરાક નાડી માપો, મારું ચંપલ બીમાર પડ્યું છે, એની સારી રીતે દવા કરો। જૂતાજીના ડાક્ટર, જરાક નાડી માપો, બીમાર પડ્યું ચંપલ મારું, સારી દવા આપો। ત્યારબાદ ગણિત પણ સમજીએ। નીચેનો કોથો અને તેની નીચે આપેલા પ્રશ્નો જુઓ, તમારા જૂથમાં ચર્ચા કરી તમારો જવાબ લખો અને વર્ગમાં રજૂ કરો। નીચેનો કોથો આપેલો છે તે અને તેના નીચે આપેલા પ્રશ્નો જોવાના છે અને એની ચર્ચા કરવાની છે અને તમારો જવાબ તમારે લખવાનો છે। અહીં ભારતના તેમજ વિશ્વના લાંબી તથા ઊંચી કૂદના વિક્રમોની વાત છે। ભારતના તથા વિશ્વના લાંબી અને ઊંચી કૂદના વિક્રમોની વાત છે। રમતનું નામ ઊંચો કૂદકો, જેમાં પુરુષો જાવિયર એશ 2 મીટર 45 સેમી, ભારતીય રેકોર્ડ ચંદ્રપાલ 2 મીટર 17 સેમી। ત્યાર પછી લાંબો કૂદકો પુરુષો માઇક પી 8 મીટર 95 સેમી, અમૃતપાલ 8 મીટર 8 સેમી। ત્યાર પછી લાંબો કૂદકો ઊંચો કૂદકો મહિલા સ્ટેફા કે 2 મીટર 9 સેમી, બોબી એ 1 મીટર 91 સેમી, લાંબો કૂદકો મહિલા ગલીનાસી 7 મીટર 52 સેમી, અંજુજી 6 મીટર 83 સેમી। તો એમાં પહેલો સવાલ, જાવિયા રેસ તમારી શાળામાં આવે તો શાળાની કઈ કઈ વસ્તુઓ કૂદી શકે? જેમ કે ખુરશી, ગુલાબનો છોડ। જો જાવિયા રેસ તમારી શાળામાં આવે તો શાળાની કઈ કઈ વસ્તુઓ કૂદી શકે? તો જેમ કે ટેબલ, ખુરશી, પાટલી વગેરે। અંજુજી તમારી શાળામાં આવે તો શાળામાં કઈ કઈ વસ્તુઓને કૂદી શકે? જેમ કે કબડ્ડીનું આડું મેદાન, તુલસીવનનો ક્યારો, ગુલાબનો છોડ, પછી ગુલાબનો છોડ, ખુરશી વગેરે। ઊંચો કૂદકો મારીને કોણ કોણ તમારા વર્ગખંડની છતને અડકી શકે? તો જાવિયર સ્ટેફા ડે કોણ કોણ જાવિયર સ્ટેફા ડે તમે 4 મિત્રો એકની ઉપર એક ઊભા રહો તો કોણ તમને બધાને એક સાથે કૂદી શકે? તમે 4 મિત્રો એકની ઉપર એક ઊભા રહો તો કોણ તમને બધાને એક સાથે કૂદી શકે? તો અમૃતપાલ। ત્યાર પછી તમે 4 મિત્રો એક જ લાઇનમાં સૂઈ જાઓ તો કોણ તમને બધાને એક સાથે કૂદી શકે? તમે 4 મિત્રો એક લાઇનમાં સૂઈ જાઓ તો કોણ તમને બધાને એક સાથે કૂદી શકે? તો ગલીના સી। તમારે તમારી ચોપડીમાં આ જવાબ લખવાના છે અને પેલો કોષ્ટક તમારે વાંચવાનો છે। ત્યાર પછી લગભગ સરખા, આપણે આ શબ્દોના અર્થ જોઈએ, સરખા એટલે કે સમાનતી શબ્દો જોઈએ। ઢેરું સાથી દોસ્ત, ધમાલ ધમાચકરી, એકો સૌથી બાહોશ, પેટ પૂજા ભોજન, કોડી એટલે કે એક જાતનું છીપલું, જીવનભર જીવે ત્યાં સુધી, ધ્યાનપૂર્વક એકાગ્રતાથી, ક્યારી નાનો ક્યારો, પાણી ભરાઈ રહે એવી જમીન, બાષ્પીભવન પ્રવાહીની વરાળ થવી, તેમ થઈને ઉડી જવું, તે જગ પ્રસિદ્ધ જગતમાં બધે જાણીતું, રસપ્રદ એટલે કે રસદાયી, રસ પડે તેવું, ચપળતા એટલે કે તરવરત, આવડત એટલે કે કુશળતા, નિર્ણય શક્તિ નિર્ણય કરવાની શક્તિ,
ढाल एटले के युद्ध समय रक्षण मेळववानुं साधन, पाचन एटले के पचावुं ते पौष्टिक एटले के पोषण मळी रहे तेवो खोराक, त्यार पछी आहार एटले के खोराक, पराने एटले के महामेहनते, गाथुं एटले के गाढ, टिंगारवुं एटले के लटकाववुं, झट एटले के तरत, ऊंफ एटले के गरमावो उष्मा, पार एटले के छेड़ो अंत। तो विद्यार्थी मित्रों आ समानांतर शब्द तमारे घरे थी वाँचवाना छे। त्यार पछी हसवू छे तो वाँचो, तमारे हसवू छे तो वाँचो। टिंकू, डॉक्टर साहेब एक बीमारी थई छे। टिंकू कहे छे डॉक्टर साहेब एक बीमारी थई छे। डॉक्टर, शू थाय छे? टिंकू, मने रोज सपनामां क्रिकेट मैच ज देखाय छे। टिंकूने रोज सपनामां क्रिकेट मैच देखाय छे। डॉक्टर, भले आ गोरी लई जाओ, राते जम्या पछी लेवाने। आ गोरी लई जाओ, તમારે રાતે જમ્યા પછી લઈ લેવાની। ટિંકુ, સાહેબ કાલથી લઉં તો ચાલે? કાલથી લઉં તો ચાલે? ડૉક્ટર, કેમ આજે શું વાંધો છે? ટિંકુ, આજે ફાઇનલ છે સાહેબ। શું કહે છે? આજે ફાઇનલ છે સાહેબ, તમારે પણ આ ઘરેથી વાંચવાનું છે। ત્યાર પછી શબ્દ પોટલી। આંખ, જેમાં પહેલો શબ્દ છે આંખ, બીજો છે કાન, ત્રીજો છે નાક, ચોથો છે જીભ, પાંચમો છે હોઠ, છઠ્ઠો છે આર્થિક, સાતમો છે હાર્દિક, આઠમો છે ધાર્મિક, નવમો છે કાર્તિક, દસમો છે સુવિચાર, અગિયારમો છે નિયમિત, બારમો છે પરિસ્થિતિ, તેરમો છે ફરિયાદ, ચૌદમો છે ધમાચક્રી, પંદરમો છે પ્રવૃત્તિ, સોળમો છે નિવૃત્તિ, સત્તરમો છે કૃતિ, અઢારમો છે આકૃતિ અને ઓગણીસમો છે વિકૃતિ। તો આ શબ્દ તમારે આ શબ્દ પોટલીમાં તમારી ચોપડીમાં લખવાના છે। તો આ પાઠનું તમારે વાંચન કરવાનું છે અને જેટલું મેં તમને ચોપડીમાં લખાવ્યું છે એ તમારે ઘરેથી તમારી ચોપડીમાં લખવાનું છે। તો હવે પછીના વિડીયોમાં આપણે ફરીથી મળીશું।